विद्यार्थी मित्रों, आबोहवा कोई पण क्षेत्रनी आबोहवा एटले ते क्षेत्रमां 30 के तेथी वधु वर्षना समयगाळा दरमियान अनुभवायेली हवामाननी ऋतुगत परिस्थिति, वातावरणना तापमान, दबाण, पवन, भेज, आकाशनी स्वच्छता के तेमा रहेला वादळोनुं प्रमाण, वरसाद वगैरे। भारत उपर अनुभवाती ऋतुगत परिस्थितिने भारतनी मौसमी आबोहवा कहे छे, तेने मॉनसून कहे छे। वरसादनी अनिश्चितता तथा तेनु असमान वितरण ए मौसमी आबोहवानुं विशिष्ट लक्षण छे। भारतमां सौथी नीचुं तापमान जम्मू काश्मीरना द्राशमां -45°C जेटलुं नोंधायुं छे। मौसमी आबोहवानी आर्थिक प्रवृत्तिओमां मुख्य खेती तथा पशुपालन उपरांत साहित्य, नृत्य, संगीत, चित्रकला अने उत्सवोनी उजवणी वगैरे छे। राजस्थानना रण विस्तारमां तेमज जम्मू काश्मीरना लेहमां 10 સેમી કરતા ઓછો વરસાદ પડે છે। ભારતનો અક્ષાંશીય વ્યાપ 8°C થી 37°C સુધીનો એટલે કે 30° અક્ષાંશો જેટલો છે। ભારતના મધ્યમાંથી કર્કવૃત 23.5° અક્ષાંશ વૃત્ત પસાર થાય છે। ભારતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી એ બે સૌથી વધુ ઠંડા મહિના છે। ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં ચક્રાવાતો વારંવાર આવે છે। મોસમી પવનો, મિત્રો, મોસમી પવનો એટલે ઋતુ અનુસાર દિશા બદલતા પવનો જે અનિયમિત અને અનિશ્ચિત હોય છે। વર્ષા છાયાનો પ્રદેશ, ભેજવાળા પવનોને આંતરતા પહાડની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે, જ્યારે પહાડની વાતાભિમુખ બાજુએ ભેજ ઓછો થઈ જવાથી ઓછો વરસાદ પડે છે। એટલે પહાડની વાતાવિમુખ બાજુએ આવેલો વિસ્તાર વર્ષાછાયાનો પ્રદેશ કહેવાય છે। સમઘાત આબોહવા, દોસ્તો, જે પ્રદેશ સમુદ્રથી નજીક દરિયા કિનારે હોય તેની આબોહવા શિયાળામાં બહુ ઠંડી નહીં અને ઉનાળામાં બહુ ગરમ નહીં એવી સમ આબોહવા દરિયાઈ અસરથી અનુભવાય તેને સમઘાત આબોહવા કહે છે। મોસમી આબોહવા દેશના ઋતુચક્ર, ભૂદ્રશ્ય, જીવો અને પ્રાણીઓ, માનવ જીવન, લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ, ખેતી તથા સાહિત્ય, સંગીત, નૃત્ય, તહેવારોની ઉજવણી જેવી સાંસ્કૃતિક બાબતોમાં એકતા સર્જે છે। વરસાદનો ક્રમભંગ, મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની મહત્વની ઘટના સંકળાયેલી છે। મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે, તેની વચ્ચે વરસાદ પડે નહીં એવા દિવસો હોય છે અને પછી ફરીથી વરસાદના દિવસો આવે છે। આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે। તે મોસમી પવનોની સ્પંદિત પ્રકૃતિને આભારી હોય છે। ભારતની આબોહવા ઉપર હિમાલયનો પ્રભાવ, મિત્રો, હિમાલય ભારતની ઉત્તરે આવેલી ઉત્તુંગ ગિરિમાળા છે। ભારતની આખી ઉત્તર સરહદ પર પથરાયેલી છે, ખૂબ ઊંચી હોવાથી પવનો તેને ઓળંગી શકતા નથી। હિમાલયનો ભારતની આબોહવા પર વિશાળ પ્રભાવ છે। હિમાલય શિયાળામાં વાતા મધ્ય એશિયાના અતિ ઠંડા પવનોને ભારતમાં આવતા અટકાવે છે અને તે ભારતીય ઉપખંડનું કાતિલ ઠંડીથી રક્ષણ કરે છે। શિયાળા દરમિયાન ઉત્તર ભારત હુફાળી આબોહવાનો અનુભવ કરે છે। હિમાલય ચોમાસામાં હિંદ મહાસાગર પરથી આવતા ભેજવાળા મોસમી પવનોને રોકી ઉત્તર ભારતમાં સારો વરસાદ અપાવે છે। હિમાલયમાં કેટલાક સુંદર ગિરિનગરો એટલે કે હવા ખાવાના મથકો આવેલા છે, જે ઉનાળામાં બહુ ઉપયોગી નીવડે છે। હિમાલયનું સુંદર પ્રાકૃતિક સૌંદર્ય પર્યટકોને આકર્ષે છે। ભારતની આબોહવાને અસર કરતા પરિબળો, મિત્રો, કોઈ પણ પ્રદેશની આબોહવા અનેક પરિબળોના સંબંધોથી નક્કી થાય છે। આબોહવાને અસર કરતા મુખ્ય પરિબળો નીચે મુજબ છે: 1. અક્ષાંશ, 2. ભૂપૃષ્ઠ, 3. આકાર તથા સમુદ્રથી અંતર, 4. વિશાળ જળરાશિ અને પવનો। ભારતનું ઋતુચક્ર, વિદ્યાર્થી બંધુઓ, ભારત પર વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુગત આબોહવાની પરિસ્થિતિ
ऋतुઓનો ખ્યાલ આપે છે. હવામાનમાં આવતા મહત્વના ફેરફારોથી ઋતુઓ સ્પષ્ટ થાય છે. તાપમાન અને વૃષ્ટિ આબોહવાના મુખ્ય તત્વો છે. સમુદ્ર નજીકના સમ આબોહવાવાળા ક્ષેત્રોમાં તાપમાનમાં બહુ તફાવત હોતો નથી, પણ વરસાદની બાબતમાં ચોક્કસ તફાવત જોવા મળે છે. ભારત સરકારની પુણે ખાતેની હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાને 4 ઋતુઓમાં વિભાજિત કરી છે. 1. ઠંડા હવામાનની ઋતુ શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. 2. ગરમ હવામાનની ઋતુ ઉનાળો માર્ચથી મે. 3. આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બર. ઠંડા હવામાનની ઋતુ શિયાળો. શિયાળામાં જમ્મુ કાશ્મીરમાં આવેલા દ્રાસનું તાપમાન -45 અંશ સેન્ટીગ્રેડ જેટલું નીચું જોવા મળે છે, જ્યારે ઉનાળામાં રાજસ્થાનમાં આવેલા ગંગાનગરનું તાપમાન ક્યારેક 50 અંશ સેન્ટીગ્રેડ કે તેથી વધુ હોય છે. શિયાળો સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ છે. ભારતમાં શિયાળામાં ઈશાનના મોસમી પવનો વાય છે. આ પવનો દેશના મોટા ભાગના જમીન પરથી વાતા હોવાથી સામાન્ય રીતે સૂકા હોય છે. કોરોમંડળ કિનારે વાતા ઈશાનના પવનો બંગાળાની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા હોય છે. તેથી કોરોમંડળ કિનારે શિયાળામાં વરસાદ પડે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. આ પાકને ઠંડી આબોહવા માફક આવે છે. દાખલા તરીકે ઘઉં, ચણા, સરસવ. ભારતના મુખ્યત્વે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તથા રવિ પાકને શિયાળુ વરસાદનો લાભ મળે છે. હિમવર્ષા. ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રના ઊંચા વિસ્તારોમાં જ હિમવર્ષા થાય છે. હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે બરફના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસે તે હિમવર્ષા કહેવાય છે. ઉનાળો. મિત્રો, ઉનાળો ગરમ, સૂકી અને અકળાવનારી ઋતુ છે. દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં નરમ છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે, આથી તેના મોટા તટીય વિસ્તાર પર દરિયાઈ આબોહવાની અસર રહે છે, જે ગરમી ઠંડીને હળવી બનાવે છે. ઉનાળામાં તેના ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, પરંતુ તેનો મોટો ભાગ ઉત્તર પ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. આમ દક્ષિણમાં ઉનાળો પ્રમાણમાં નરમ છે. ઉનાળાની ઋતુનું એક વિશિષ્ટ લક્ષણ ગરમ હવા છે, જે લૂના નામે ઓળખાય છે. તે શુષ્ક, ગરમ અને વેગીલા પવનો છે. લૂના પવનો. દોસ્તો, લૂના પવનો ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વાય છે. ઉનાળાના અંતમાં કેરળ અને કર્ણાટકમાં વરસાદના હળવા ઝાપટા પડે છે, જે કેરીના પાકને મદદરૂપ થાય છે. આમ્રવૃષ્ટિ. દોસ્તો, ઉનાળાના અંતમાં કેરળ તથા કર્ણાટકમાં મોસમી ઋતુ પૂર્વેના ઝાપટા પડવા એટલે કે પ્રી મોન્સૂન સાવર્ષ એ સામાન્ય બાબત છે. આ પ્રકારે થતા ઝાપટા કેરીને પકાવવામાં મદદરૂપ થાય છે, તેથી તેમને સ્થાનિક ભાષામાં આમ્રવૃષ્ટિ કહે છે. ભારતની વર્ષા ઋતુ. મિત્રો, ઉત્તર દેશના મેદાનોમાં જૂનની શરૂઆત સુધીમાં હલકા દબાણની સ્થિતિ વધુ તીવ્ર બને છે. આ સ્થિતિ દક્ષિણ ગોળાર્ધના વ્યાપારી પવનોને આકર્ષવામાં સક્ષમ હોય છે. દક્ષિણ પૂર્વના આ વ્યાપારી પવનો હિંદ મહાસાગર ઉપરથી પસાર થાય છે. વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ ઉપરથી પસાર થતા હોવાથી આ પવનો પોતાની સાથે પુષ્કળ ભેજ લઈ આવે છે. મોસમી પવનો વેગીલા હોય છે, પણ નિયમિત હોતા નથી. તેમની સરેરાશ ગતિ પ્રતિ કલાકે 30 કિલોમીટર હોય છે. ભારતીય દ્વીપકલ્પને કારણે મોસમી પવનો બે શાખામાં વહેંચાઈ જાય છે. 1. અરબ સાગર પરની શાખાના માર્ગમાં પશ્ચિમ ઘાટ અવરોધરૂપ બને છે અને તેના વાતાભિમુખ ઢોળાવો ઉપર ભારે વરસાદ થાય છે. પશ્ચિમ ઘાટને ઓળંગીને આ પવનો દક્ષિણના ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સારો વરસાદ આપે છે. છેલ્લે આ પવનો ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે અને બંગાળાની ખાડી તરફી આવતા પવનો સાથે ભળી જાય છે. અરબ સાગર પરથી
एक शाखा नबड़ा प्रवाह स्वरूपे सौराष्ट्र द्वीपकल्प अने कच्छमां प्रवेशे छे। पश्चिम राजस्थान उपरथी आगळ वधता त्यां आ पवनो थोड़ो वरसाद नाखे छे। पंजाब अने हरियाणामां आ पवनो बंगाळानी खाड़ी तरफथी आवता पवनो साथे भळी जाय छे। आ बंने शाखाओ संयुक्त रीते पश्चिम हिमालयना क्षेत्रमां वरसाद आपे छे। बंगाळानी खाड़ीनी शाखा म्यानमार अने बांग्लादेशना दक्षिण पूर्व विस्तारों तरफ आगळ वधे छे। म्यानमारमां किनाराની नजीक आवेली आराकान पर्वतमालाने लीधे आ शाखा वळांक लै छे अने पछी दक्षिण अने दक्षिण पूर्व दिशाथी बांग्लादेश अने पश्चिमी बंगाळामां प्रवेश करे छे। हिमालय अने उत्तर प्रदेश भारत उपर हळवुं दबाण क्षेत्र रचाय छे, तेने लीधे आ शाखा बे भागमां वहेंचाई जाय छे। तेनो एक फांटो पश्चिम तरफ गंगाना मैदान उपर थईने पंजाब सुधी पहोंचे छे। बीजो फांटो ब्रह्मपुत्रनी खीणमां उत्तर पूर्व दिशामां आगळ वधे छे अने त्यां खूब वरसाद आपे छे। मेघालयनी खासी टेकरीओमां आवेली मोन्सिनरम अने चेरापुंजीमां विश्वनो सौथी वधु वार्षिक वरसाद पड़े छे। पश्चिम घाटना वाताभिमुख ढोळाओ पर 250 सेमी करता वधु वार्षिक वरसाद पड़े छे। तेथी विरुद्ध पश्चिम घाटना वर्षा छायाना प्रदेशोमां 50 सेमी करता ओछो वरसाद पड़े छे। आज रीते उत्तर पूर्वना राज्योमां त्यानी टेकरीओ अने पर्वत श्रेणीओने लीधे खूब वरसाद पड़े छे। समुद्रथी जेम जेम अंतर वधे तेम वरसाद घटतो जाए छे। दाखला तरीके कोलकातामां 120 सेमी, पटणामां 102 सेमी, अलाहाबादमां 91 सेमी अने दिल्हीमां 56 सेमी वरसाद पड़े छे। मौसमी पवनो साथे वरसादनो क्रमभंग थवानी महत्वनी घटना संकळायेली छे। मौसमी वरसाद केटलाक दिवसो सुधी एक साथे पड़े छे अने वच्चे वरसाद पड़े ज नहीं एवा दिवसो होय छे अने पछी फरीथी वरसादना दिवसो आवे छे। आ घटनाने वरसादनो क्रमभंग कहे छे। आ अनियमित होवाथी भारे वरसादथी पूर आवी शके छे अने ओछा वरसादथी दुष्काळनी संभावना पण रहे छे, તેની અસર ખેતી પર પડે છે। ભારતની પાછા ફરતા મોસમી પવનોની ઋતુ। દોસ્તો, ભારતમાં આ ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય છે। સપ્ટેમ્બર પછી સૂર્યના સીધા કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકર વૃત્ત તરફ ધસે છે। આથી ભારતમાં ગરમીનું પ્રમાણ ઘટે છે અને હળવા દબાણનું ક્ષેત્ર નબળું પડે છે। તેના સ્થાને ક્રમશઃ ભારે વરસાદનું ક્ષેત્ર રચાય છે। મોસમી પવનોનું જોર નબળું પડે છે અને તે ધીમે ધીમે પીછેહઠ કરવા લાગે છે, આથી તેને પાછા ફરતા મોસમી પવનો કહે છે। ઓક્ટોબરના પ્રારંભમાં મોસમી પવનો ઉત્તરના મેદાનમાંથી પાછા ફરવા લાગે છે। ઓક્ટોબર નવેમ્બર મહિના એ સંક્રાંત સમયગાળો છે। તે સમયે વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે। આ ઋતુનું પ્રથમ લક્ષણ સ્વચ્છ થઈ રહેલું આકાશ અને વધતું જતું તાપમાન છે। દિવસે તાપમાન વધી જાય છે, રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે। જમીન હજી પણ ભેજવાળી રહે છે। ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે। આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે। ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપના નામે ઓળખાય છે। ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં તાપમાન બહુ ઝડપથી નીચું જાય છે। નવેમ્બરના પ્રારંભમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં અગાઉ રચાયેલું હળવું દબાણ ક્ષેત્ર હવે બંગાળાની ખાડીમાં સ્થિર થાય છે। દબાણ ક્ષેત્રના આ સ્થળાંતરણનો સંબંધ અંદમાન સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રાવાતી હળવા દબાણ સાથે છે। તેમાંથી જે હળવું દબાણ ક્ષેત્ર ભારતના પૂર્વ કિનારાને પાર કરી જાય છે, તે ત્યાં વ્યાપક અને ભારે વરસાદ નાખે છે। ઘણીવાર આ ઉષ્ણકટિબંધીય ચક્રાવાતો ખૂબ વિનાશક હોય છે। ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીઓ ગીચ વસ્તી ધરાવતા મુખ ત્રિકોણ પ્રદેશોમાં અવારનવાર આવા ચક્રાવાતો આવે છે અને જાનમાલને ભારે ખુવારી કરે છે। ક્યારેક આવા ચક્રાવાતો ઓરિસ્સા, પશ્ચિમી બંગાળા અને બાંગ્લાદેશ સુધી પહોંચી જાય છે।
कोरोमंडल ना किनारे थतो वरसाद आवा चक्रवातो अने हळवा दबाण केन्द्रों ने लीधे थाय छे।